ઓખા બેટ દ્વારકા વચ્ચે સુદર્શન સેતુ બનતા યાત્રિકો પ્રવાસી અને પ્રજાને અવરજવર માટે સરળતા રહી છે, ત્યારે બીજી તરફ ઓખા બેટ સ્થાનિક લોકો માટે અનેક સમસ્યાઓ સર્જાય છે. જેમ કે 180 પેસેન્જર બોટો, સેંકડો કેબિન ધારકો અને પાથરણા વાળાના હજારો પરિવારો બેરોજગાર બન્યા છે. આ સાથે સૌથી મોટી ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. બેટમાં સિંગલ પટ્ટી રોડને કારણે વાહનોને પુલ પાસે જ રોકી દેતા લોકલ રિક્ષાવાળાએ ભાડાની ઉઘાડી લૂંટ ચલાવી હતી, જેને લઈ ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે SP નિતેશ પાંડેના અધ્યક્ષ સ્થાને પ્રજાલક્ષી પ્રશ્નોને ઉકેલવા વેપારી અગ્રણીઓ સાથે ઇમરજન્સી લોકદરબારનું આયોજન કરાયું હતું, જેમાં તમામ અગ્રણીઓના રૂબરૂ પ્રશ્નો સાંભળી તમામ સમસ્યાઓનો તુરંત નિકાલ કરવાની બાંહેધરી આપી છે. રાખી હતી, એમાં જે લોકોના જુદા જુદા જે રજૂઆતો હતી, ખાસ કરીને PM સાહેબ હસ્તક જે સુદર્શન બ્રિજ ચાલુ થઈ ગયો છે એના પછી જે લોકોની રજૂઆત એ સાંભળવા માટે અહીંયા હું આવ્યા હતા અને બધા સાથે એક લાંબી ચર્ચા થઈ. એના સુઝાવ, એના જે રજૂઆત છે અને એના આધારે અમારા રહેલ શું થઈ શકે છે અને બીજા ખાતાઓના લેવલે શું થઈ શકે છે એ બધા અમે સંકલન કરીને ઇન ફ્યુચર અહીંયા સારામાં સારા વ્યવસ્થા થાય પ્રશાસન તંત્ર તરફથી સરકાર તરફથી એના માટે પ્રયત્નશીલ છું અને એના માટે આજે બધું આયોજન. અત્યારે નવી જગ્યા છે, આવા દિવસોમાં જેમ જેમ અહીંયા વ્યવસ્થા ઊભી થશે એના હિસાબથી અહીંયા બધું જે છે વ્યવસ્થા કરવામાં આવશે.